जो तुम्हें सोशल साइट पर अजने व्यक्ति पास से कोई वस्तु खरीदता के वेचता हो तो जरा साचवजो, कारण कि ओएलएक्स पर थी कार खरीदवी एक व्यक्ति ने भारे पड़ी है। ओएलएक्स पर जाहरात जोईने गाड़ी खरीद्या बाद एक व्यक्ति लूंटा आयो, जेने हाल घाटलोडिया पोलिस स्टेशन में बे शख्सों विरुद्ध फरियाद नोंधावी है। पोलिस ना दावा प्रमाण टूर एंड ट्रावल्स नो धंधो करता ने थलतेज में रहता एक व्यक्ति ओएलएक्स पर मारुति अर्टिगा कार की जाहरात जोई अने 5,10,000 में कार खरीदी, बाद में नाणा लईने आरोपी फरी गया, पैसा आप्या ज न होवानुं कहीने फरियादी पासे थी कारनी चावी छूटवी लीधी अने अपशब्दो बोली कार लईने फरार थई गया। त्यारबाद अनेकवार कार पाछी मांगवा छतां आरोपीओए कार पाछी आपी नथी, जे अंगे फरियादीए सचिन अने शिवा यादव सामे फरियाद नोंधावी छे। પહેલા જે કબજો લીધો ત્યારે હાફ પેમેન્ટ કરી દીધું હતું, પછી મારે જે 2,80,000 રૂપિયા આપવાના નીકળતા હતા એ થોડા લેટ થયા પૈસા આપવાનું, ત્યારે કહેવાનો મતલબ કે 2,80,000 આપણે રોકડા આપી દીધા તોય એક એક મારે આટલા ટાઈમ લેટ થયું એનું મારે કંઈક વળતર જોઈએ, તો એ તો સીધી માંગણી 1,50,000 નીકળવા માંડ્યો, પણ આપણે છેલ્લે 12,000 રૂપિયા જે આપણે બેંકનું વ્યાજ ચાલે એ પ્રમાણે કે 12,000 રૂપિયા તને વ્યાજ આપી દઈશું, પણ અત્યારે નથી, અઠવાડિયા 10 દિવસમાં તને આપી દઈશું એમ એ રીતની વાત હતી, એમ કરીને આપણે નક્કી થયું, પણ તોય એ માણસ કે 12,000 અભિકા અભી જઈએ એમ કરીને એ ગાડી લઈ ગયો। આપણે સચિન યાદવ અને શિવા યાદવ બંને ન્યૂ રાણીપના રહેવાસી છે, એ લોકોએ એમને આંતર્યા, આ ફરિયાદી અને એના મિત્રને આંતર્યા અને એ લોકોને ગાડીમાંથી ઉતારીને ગાડીની ચાવી ઝૂંટવી લીધી, ગાડીની ચાવી ઝૂંટવી લીધી ને તારા પાસે મારે 12,000 લેવાના છે એવું કરીને ગાડી લઈને જતા રહ્યા, એ મતલબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને તપાસ તજવીજ ચાલુ છે।